वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि શ્રી ઘનશ્યામ મહારાજની કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર કથાનો પ્રસંગ ચાલુ છે चिन्तामणि मनुष्य देह पाये मोक्ष के मग मे अरथन आये तिनको जनम जन्म कहत हे वृथा वेद पुराण देव समरथा चिन्तामणि मनुष्य ચિંતામણી સમાન મનુષ્યનો દેહ છે જે ચિંતવે તે ફળ આપે એવો છે નાસવંત આ શરીર અવિનાશી ફળ સુધી પહોંચાડે એવું છે બાઇબલ પણ એમ કહે છે મેન ઇઝ મેડ ક્રાઉન ઓફ ક્રિએશન સૃષ્ટિનો સારામાં સારો જો ભગવાનનો દાખલો પુરુષાર્થ સર્જનમાં હોય તો મનુષ્ય માટે છે પણ મોક્ષ સ્વરૂપ પુરુષાર્થમાં મનુષ્ય દેહ ઉપયોગી ન થયો તો તેને વેદો પુરાણો અને સમર્થ દેવો વૃથા કહે છે શ્રી શ્રીહરિ સર્વસમર્થ છે છતાં મનુષ્ય ભાવથી વિચરણ કરે છે સૌથી અધિક મહત્વના આ ઉપર કહેલા ચરિત્ર ને જે ભગવત પ્રેમી રસિકજન હોય તે દેખે છે દયા દયા ખૂબ લોકો કરે છે અમૃત કે અમૃત હરે પ્રગટ હોત જેવા દયા દયા સબ કરત જન દયા દયા દરેક માણસો રટણ કરે છે પણ દયા તો મોટો સાગર છે એને કેમ સમજીશું કઈ બોલવાથી દયા તો આવવાની નથી જય સદ ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ દયાનો સાગર જાણવો હોય જોવો હોય તો એક પુરુષોત્તમ નારાયણ છે આ દુનિયા પાસે દિન બની દયાને માગનારા માણસોએ વિચારવું જોઈએ દયા કરનારા તે પુરુષોત્તમ નારાયણ છે શ્રીહરિ પ્રગટ છે અમૃતના પણ અમૃત છે આવા બ્રહ્માંડ છે તેનો વારંવાર અનંતવાર મહાપ્રલય થઈ ગયો છે પણ ક્યારે આવો અવતાર થયો હોય એવું સાંભળ્યું નથી આ મહારાજ આ વારનો જે અવતાર એવો ન થાય વારમ વાર રે ક્યારેય પ્રભુ આવ્યા નથી એ પુરુષોત્તમ નારાયણ પધાર્યા આપણને મળ્યા કેટલી મોટી કૃપા કહેવાય કેટલી મોટી કૃપા આમ જોઈએ તો ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે અરે આ મહારાજ આપણને મળ્યા આ તો અક્ષરધામ જેવું સુખ વર્તે છે પણ સ્વામી બોલ્યા છે આગળ હા પુરુષોત્તમ નારાયણ મળ્યા અક્ષરધામ જેવું સુખ વર્તે છે પણ શું કરીએ આમાં પણ કેટલાક દુખિયા છે એમાં દેહનું દુઃખ તો થોડું અને મનનું દુઃખ જાજુ છે અહીંયા અમેરિકાની સત્ય ઘટના આપણા કંડારી ગામવાળા મુકેશભાઈ એને પૂછજો એ સાક્ષી છે એક ભાઈ એમને મળ્યા એના દીકરાનો ખૂબ આગ્રહ એટલે ઇન્ડિયામાં બહુ સામાન્ય સ્થિતિમાં અમેરિકા એવા પણ રોજ રોજ રડે અને એક કેસેટ એક મૂવી કોઈ કશી જોવે એ મૂવીમાં બીજું કશું નહીં દીકરો બાપાને મારી અને ઘરની બહાર કાઢી મૂકે અને પછી રડે કે મારી પણ એક દિવસ આવી જ દશા થવાની છે અને મુકેશભાઈના ઘરે મેં સંતોષ સમજાવીએ મુકેશભાઈ સમજાવે છતાં અજયભાઈ એક જ વાત હા કે સ્વામી અનંત જન્મના પાપ કર્યા હોય એ અમેરિકા આવે બોલો એનો જો વિડીયો રેકોર્ડ કરીને તમને બતાવ્યો હોય ને એક વાર ગુણાતાનંદ સ્વામી કે આ મહારાજ મળ્યા જેવું સુખ છે પણ પણ એમાં એમાં કોઈક દુખિયા છે છે દેહનું તો થોડું મનનું અરે આપણા ગુરુજી સરસ વાત કરે દેહના દુઃખની તો કઈક દવા થાય મનના દુખની દવા શું મનના દુઃખની એક જ દવા આવી કથા વાર્તા આ કથા સમજીને કરે તો કરનાર માટે પણ કલ્યાણ કરનારી છે સમજીને સાંભળે તો સાંભળનારા માટે પણ કલ્યાણને કરનારી છે અતિ અદભુત વાતો છે આ મહારાજ ક્યારે આવ્યા નથી એક તો પ્રગટ થયા એ પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળી ત્યારે આ પીળા મહારાજ કેવા છે જે દર્શન કરે ને એનું ચિત્ત ચોટી જાય હા એના સંકલ્પ શાંત થઈ જાય આવા પ્રગટ મહારાજ અરે આપણને ગુરુદેવ કેવા મળ્યા કેવી કરુણા અત્યારે વડોદરામાં કથાવાર્તા કરે છે તમે બધા લાઈવ સાંભળતા હશો એને અમુક વાતો તો રિપીટ કરવી જ છે આપણે આપણને એમ થાય કરોડો જન્મના આપણા કંઈક પુણ્ય હશે આ મહારાજની કઈક મોટી કૃપા હશે એટલે આવા સંત મળ્યા બાકી આ કળિયુગમાં આવા સંત ભગવાનની કૃપા વિના મળે નહીં ભરોસ નહી હરિ કૃપા મિલહી નહી સંતા એ બિનુ હરિ કૃપા મિલહી નહી સંતા બીનુ હરિ કૃપા ભગવાનની કૃપા વિના ભગવાન ભેટાડે એવા સંત ક્યારેય મળતા નથી એવા સંત આપણને મળ્યા કેવા ભક્તો આપણને મળ્યા ક્યારેક તો વિચારો અહીંયા પણ આપણને કેવા સંતો શ્રીજી સ્વામી એ કીર્તન ગાતા હોય એ નાભીમાંથી નાદ નીકળતો હોય એમની આંખો બંધ હોય મૂર્તિ મનમાં રમતી હોય આપણે કીર્તન ભક્તિ સાંભળીએ તો પણ આનંદ થાય નિષ્કામ સ્વામી નીલકંઠ સ્વામી બધા જ સંતો હરિભક્તો કેવા મળ્યા હું કહેવાય માગું છું આ અક્ષરધામનું સુખ શ્રીહરિ કહે છે હવે સાંભળજો જે મુદ્દો આપણે લેવો છે એ જે સુખે સુહી રહે અથવા તપ કરીને સો વાર સુકાઈ જાય તો પણ આ પ્રગટની અમાપ વાતનું માપ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી પરોક્ષ અવતારની વાત જે જે કહેવામાં આવે તે બધી માનવામાં આવે પણ પ્રત્યક્ષ વાત એક રતિભાર પણ કહેવામાં આવે તો તે તોપના ગોળા જેવી આકરી લાગે છે આટલી જ કસર આટલી જ કસર છે આટલી જ સાંભળો ધ્યાનથી સાંભળો કથા સાંભળનારા બધા ભક્તો દેવ દિવાળીના દિવસે મેઘપર ગામમાં ભગવાન શ્રી હરિની કરેલી અમૂલ્ય વાત છે વારે વારે જેને રિપીટ કરું છું ને કાયમ માટે કેટલા વર્ષોથી શાસ્ત્રો વાંચતા વાંચતા મારી બુદ્ધિ પ્રમાણે મોટા મોટા સદ્ગુરુ સંતો પૂજ્ય ગુરુજી જેવા સમર્થ સંતો એમના દ્વારા જે વાત જાણવા મળી છે આટલી જ વાત સમજવાની છે જે મનુષ્ય બુદ્ધિમાન હોય તેણે પોતાની બુદ્ધિનું ખરું દેવત આ પ્રગટની વાત સમજવામાં જોવું બુદ્ધિમાનની રૂઢી બુદ્ધિનું ફળ પણ એ જ સમજવું જેનાથી પ્રગટ ઓળખાય તે સિવાયની બીજી બધી બુદ્ધિ મોક્ષ માર્ગમાં ઝેર જેવી છે આપણી બુદ્ધિ પરોક્ષવાદી છે કેવી છે પરોક્ષવાદી આપણને કહેવામાં આવે ગોપાળાનંદ સ્વામી આવા સમર્થ હતા તરત માની લઈએ મુક્તાનંદ સ્વામીની વાત આવે તરત આપણે ભાવ વિભોર બની જશું પણ આપણી સામે કોઈ મુક્તાનંદ સ્વામી જેવા હોય આપણી સામે કોઈ ગોપાળાનંદ સ્વામી જેવા હોય એમાં આપણી બુદ્ધિ હા નથી પાડતી કોઈ સંત કે ભક્તનો મહિમા દાદા ખાચર કે મુક્તાનંદ સ્વામીની જેમ કહેવાતો હોય ત્યારે હૃદયથી નો સ્વીકાર થવો જોઈએ એ નથી કરી શકતા ચાલો આપણે વચનામૃત જોઈએ થોડું મધ્ય પ્રકરણનું વચનામૃત એકવીસમું જેનું નામ છે કલ્યાણના મુદ્દાનું વચનામૃત તમે બધા કોમ્પ્યુટરમાં વાંચી શકશો આ વાત મહારાજ શું બોલે છે મહારાજના ઓરિજિનલ શબ્દો થોડા વાંચું છું કલ્યાણને અર્થે તો આટલી જ વાત છે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે પણ શું ભગવાનને સર્વ કરતા અને સર્વ હર્તા જાણવા સહેલી વાત છે એવા બીમાર પડી જાય એવા બીમાર પડી જાય છોડા નીકળી જાય તેમ લાગે કે ભગવાન આ મહારાજની કૃપા જ છે ને મહારાજને અઘરી વાત લાગી એટલે બીજી વાત મહારાજ કરે છે અને કલ્યાણ માટે આટલું જ છે ગજબનું વચનામૃત છે કલ્યાણના મુદ્દાનું વચનામૃત છે કી ઓફ સાસન આમાં મહારાજે બતાવી છે જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણા અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સંકાદિક શંકાદિક સુખજી જળભર ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેના મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું કલ્યાણમાં આટલું સમજવાનું છે કથા સાંભળી સાંભળીને આટલું જ સમજવાનું છે આખું આપણે થોડું રિવિઝન કરી લઈએ પછી વાત કરીએ આ વાત ઉપર શ્રીજી મહારાજ કેટલો ભાર મૂકે છે આપણા ઈષ્ટદેવ સ સર્વજ્ઞ જેનાથી મહાન કોઈ જાણનાર છે નહીં એ પુરુષોત્તમ નારાયણ કલ્યાણની વાત કેવી કરે છે આ વાર્તા એકવાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજે જ છૂટકો છે કઈ વાત પરોક્ષમાં જેવું હેત છે એવું પ્રગટમાં કરી દો મહારાજે ત્રણેય વસ્તુ લીધી પરોક્ષ ભગવાન એવા પ્રગટ આ પીવડા મહારાજ આપણને હરિકૃષ્ણ મહારાજ દર્શનની તાણ હોય પણ આ પીવડા મહારાજમાં જો એવો ભાવ ન થાય ને તો આપણી કલ્યાણમાં કસર છે હજી આપણા માટે છપ્પયાના ઘનશ્યામ મહારાજ વડતાલના હરિકૃષ્ણ મહારાજ આજ પીવડા મહારાજ જે મળ્યા છે તે હજી જો આગળ થોડું મધ્યનું એકવીસમું વચનામૃત કેટલો મહારાજ ભાર મૂકે છે અને નારદ સંકાદિક સુખજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ તે ડાહ્યા છે તે પણ શું કરશે કોઈક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે નારદજીને પૂછશો સુખજીને પૂછશો શંકાદિકને પૂછશો બ્રહ્માને પૂછશો શિવજીને પૂછશો તો પણ આ જ વાત કરશે બધા શાસ્ત્રોમાં પણ આ જ વાત છે થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવી ગયો એને માસ્ટર કી મળી ગઈ કલ્યાણ માટેની કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે જ નહીં કોણ જેને પ્રગટનો મહિમા હોય તે એટલા માટે હું રોજ રિપીટેશન કરું છું રોજ શું આ સત્સંગ પ્રગટનો છે આ સત્સંગ સમજણનો છે અને આ સત્સંગ રોકવા ટોકવાનો છે આ ત્રણમાંથી એક વાત સમજાઈ ગઈ એટલે તમને બધું સમજાઈ ગયું આટલું જ કરવાનું છે હજી આપણે થોડું સમજીએ હ્યુમન નેચર કેવો છે માણસનો સ્વભાવ કેવો છે કરોડો વર્ષથી માણસ કઈ દિશામાં આગળ વધે છે તો જુઓ જગતની કહેવતો છે દૂરથી ડુંગર રળિયામણો હમણાં અમે ગયા ફ્લોરિડા ત્યાં બે છોકરા મળ્યા એને પૂછ્યું એ લોકો ઇન્ડિયા ગયા હતા કેવું લાગ્યું ઇન્ડિયા બહુ મજા આવી જોયું અમેરિકન બોન છે એટલે ઇન્ડિયા જાય અઠવાડિયું રહેવાનું થાય છૂટથી ફરવા મળે ગમે ત્યાં દોડધામ કરવા મળે એટલે છોકરાઓને ગમી જાય અને ઇન્ડિયા રહેતા એને એને અમેરિકા ગમે હમણાં પેલા ભાઈના બિપિનભાઈ આવ્યા છે એનો દીકરો બિપિનભાઈ કે મને ફાવતું નથી એના દીકરાને પૂછ્યું છોકરો કેવો છો અમે મજા આવી ગઈ અહીંયા તો લો ઇન્ડિયાથી જે રિલેટિવ્સ આવે છે એમાં મોટા ભાગમાં દાખલા મેં જોયું એ મોટા પુરુષો હોય બેનો હોય એને ન ફાવે પણ છોકરાને ઇન્ડિયા અમેરિકા છોડવું જ ન હોય બધા દાખલા મેં જોયા આપણા હિતેશ દેસાઈ સર છોકરાઓને નહોતું અમેરિકા સાહેબ ઇન્ડિયા રહેવું ગયા ને પરિવાર અહીંયા રહ્યો દૂરથી ડુંગર રળિયા મળ્યા હંમેશા માણસને પારકે ભાણે લાડવો મોટો લાગે પંગતમાં લાડુ પીરસાય ને તો હામીની થાળીમાં લાડુ પડ્યો હોય ને આપણને એમ લાગે મારા કરતા એને મોટો મળી ગયો પણ એનું એટલું મન બગાડે એ મળવાનો છે થાળીમાં નાનો કે મોટો એ જ તમારું પેટ ભરવાનો છે આ બુદ્ધિ નથી એને ઘરકી મુરગી દાલ બરોબર આ તો ગજબની કહેવત છે હા આનું બહુ વિશ્લેષણ કરવા જેવું નથી પણ જે માણસને મળ્યું છે ને દુર્ભાગ્ય છે આપણા ગુરુજી કેટલી સરસ વાત કરે મોટામાં મોટી મુસીબત એટલી જ છે જે મળ્યું છે એનો આનંદ નથી અને જે નથી મળ્યું એનું દુઃખ મોટું છે એને કેમ સુખી કરી શકો કેટલા માટે કહું છું ફર્ગેટ ધ પાસ્ટ ભૂતકાળને ભૂલી જાઓ બરાબર એન્જોય ધ પ્રેઝેન્ટ વર્તમાનની તમે પાસ્ટ ઇજ પાસ્ટ ગયું તો ગયું ભૂતકાળને ભૂલવા મજા છે ભવિષ્યની ચિંતા છોડવા મજા છે વર્તમાન કાળમાં જીવીએ એટલે જ્યાં છીએ જેની સાથે છીએ જેની સામે છીએ એના સદ્ગુણો એમાં દિવ્ય ભાવ લાઈફ ઇઝ એ ગેમ હાઉ ટુ પ્લે ઇટ નામની બહુ ફેમસ એક અમેરિકાની પુસ્તક હું હમણાં પ્રેઝન્ટેશન બનાવું છું ક્યારેક એ બતાવી સત્ય ઘટના છે આ લેખક એને બહુ સરસ પોતાના જીવન ઉપરના અનુભવ છે છે એને એના પિતાજી પ્રત્યે એટલી બધી નફરત થઈ પછી એને સમજાણું ઇટ ઇઝ માય બિગ મિસ્ટેક સાથે રહેવાનું ટેન્શન કરવાનું ધીરે ધીરે એ માણસે એકવીસ દિવસ પોતાના પિતાના પોઝિટિવ વસ્તુ જોવાની શરૂ કરી પિતાના પુત્રના સંબંધ કેટલા સાનુકૂળ થયા એ પોતે પોતાના આવા અનુભવો ઘણા બધા એને નોંધ્યા છે પણ વાંચતા એમ લાગે અત્યાર સુધીનો માણસ હંમેશા પરોક્ષવાદી જ રહ્યો છે એ જ એની ભૂલ છે માણસની બુદ્ધિ પરોક્ષવાદી માણસનો સ્વભાવ પરોક્ષવાદી હજી આપણે આગળ જોઈએ જુઓ અવર મિસ્ટેક્સ મોટમ મોટી મિસ્ટેક સત્સંગમાં કે જગતમાં કઈ છે આપણને મહારાજ મળે બહુ આમ સાચું કહીએ અલ્પેશ ભગત તમારા જેવા ઉત્તમ ભક્તોને પૂછીએ આમ મહારાજ મળે બરાબર પણ આપણને આમ દિલ હરખાઈ જાય ખરું કે આ પ્રગટ ભગવાન છે પ્રગટ સંતો મળે તો ભાવ થાય તમે જોયું પ્રગટ મહારાજ મળે તો ઘણા ભક્તો શું કે ખબર સ્વામી મંદિરે આવ્યા પણ સંતો ને તો ઉદા મૂળ મજા ન આવી તમે બોલો છો એનાથી કદાચ રાજી થશે પણ મહારાજ રાજી ન થાય ભગવાનમાં પ્રગટ ભાવ નથી એટલે આ પ્રોબ્લેમ છે

માણસને ખલાસ કરી નાખ્યા ઇતિહાસમાં તમે નજર નાખો મારે તો વાંચન ખૂબ કરવાનું એટલે એટલા મોટા મોટા દેશોના દેશો ગામોના ગામો રાજ્યના રાજ્ય ખલાસ થઈ ગયા આપણો દિવ્યમાં દિવ્ય વૈદિક વારસો વૈદિક પરંપરા જેટલી દિવ્ય પરંપરા દુનિયામાં કોઈ નથી આખી દુનિયા સ્વીકારે છે છતાં આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણી પરંપરા લુપ્ત થઈ ગઈ આટલી બધી એની પાછળ માત્ર ને માત્ર કારણ અદે ખાય ખાઈમાં પડેલો ક્યારેક નીકળે પણ અદે ખાઈમાં પડેલો નીકળે નહીં એટલા માટે સત્સંગમાં બે વસ્તુ વિચાર માગે એવી છે એક બીજાનો અભાવ આપણને આવે સમજો છો ને કોઈક ની કંઈક વસ્તુ આપણને નથી ગમતી બોલવાનું ચાલવાનું જોવાનું સુવાનું નથી ગમતું સાંભળો એમાં એકલા એનો મિસ્ટેક નથી બહુ ઊંડાણથી વિચારજો તમે અમેરિકાના પુસ્તકોનો તો વધારે વધારે એના પર ભાર છે મારે અંગ્રેજી વાંચવાનું થયું વિચારવાનું થયું સામે વાળાનું ખોટું દેખાય છે બીજાનો અભાવ જગતમાં કે સત્સંગમાં નડે છે હશે એને ગમ્યું તેણે કર્યું એને ગમ્યું એને બોલી નાખ્યું છોડી દો પણ એ એકવાર બોલી જાય અને એની વાત તમે પચાસ વાર જે રિપીટ કરો છો ને તમને નથી ગમતું એ અભાવ છે એમાં ભાવ ન થયો તમે એ વાતને રિપીટ કરો છો અવગુણ બની ગઈ અને અવગુણ બની તમારા જીવનમાં હોય કે ન હોય અને પછી અભાવ અભાવ અવગુણ ને ચેનલ છે બીજાનો અને પોતાનો સ્વભાવ સત્સંગમાં આ બે વસ્તુથી આપણે સાવધાન રહેવાની જરૂર છે આપણા દાદા નું બહુ સરસ સૂત્ર મને એટલું બધું ગમે આપણા ગુરુજીએ ઘણી વાર કહ્યું છે કથામાં દાદા ગુરુજી આ વાત બહુ સિમ્પલ સ્ટ્રેટ સમજાવતા પરગંધિલા ના થવું કેવા ના થવું પર ગંધીલા બીજાનું જ સારું લાગે બીજાનું જ સારું દેખાય દૂરનું જ સારું લાગે પોતાનું પોતાને મળ્યું છે એનું અસ્તિત્વ પ્રાપ્તિ એનો મહિમા ન હોય નિષ્કુળાન સ્વામી કેવું કહ્યું એવા મોટા છો મહારાજ તે તો મળ્યા છો મુને આજ આ પ્રાપ્તિનો કેફ સહજાનંદ સિંધુરે આજ મારે હુમટ્યારે આપણને કેવા મહારાજ મળ્યા કેવા સંતો મળ્યા કેવા ભક્તો મળ્યા આ પોતાની પ્રાપ્તિનો મહિમા નથી ત્યાં સુધી જીવ ક્યારેય પણ બળ્યો નથી થતો દાદા ગુરુજી કેટલી સરસ વાત કરે માં કરતા માસી વધારે સારી લાગે એ જ અજ્ઞાન બોલો અજ્ઞાનની ડેફિનેશન આપણે ઘણી બધી સાંભળીએ છીએ પણ આવી સાંભળી ક્યારે માં કરતા માસી વધારે સારી લાગે કારણ કે માં ક્યારે ખી જાય માસી તો વર્ષમાં એકવાર મળવાનું થાય મીઠી મીઠી વાતો કરે આંખો લાલ કરે એટલે મોક્ષને તો એ જ વાલી લાગે કેવા શું છું એક માણસનો સ્વભાવ છે પરોક્ષવાદી દેવ દિવાળીના દિવસે મહારાજ એમ કહે છે પરોક્ષ અવતારની વાત પરોક્ષ સંતો કે ભક્તોની વાત એમાં તરત હા પડી જાય છે પ્રત્યક્ષની વાતમાં જીવને હા નથી પડતી પ્રત્યક્ષના મહિમાની વાત તોપ જેવી આકરી લાગે છે મહારાજ કે એ બુદ્ધિમાન નથી એની બુદ્ધિ એનું બગાડશે સાથે રહેતા સંતો ભક્તોમાં દિવ્ય ભાવ આવે સાથે રહેતા સંતો ભક્તોમાં મુક્ત ભાવ જાગે એનાથી મોટી બીજી કોઈ સાધના જ નથી હમણાં ગુરુજીએ ખૂબ સરસ વાત કરી અમે કથામાં સાંભળી આપણને આપણે ભક્ત થયા છીએ કે નહીં એની કસોટી શું આપણે ભક્ત થઈએ તો આપણને બધા જ ભક્ત દેખાય પછી કેમ તમને દાખલો આપો દવાખાનામાં કોઈ બીમાર હોય એ સૂતો હોય માંદો હોય તમે જજો બહુ સિરિયસ હોય તો માંદા માણસને જે કોઈ માણસ સામે આવે ખબર કાઢવા આવે એ બધા કેવા લાગે એને માંદા લાગે આપણે એને પૂછીને કેમ છો એટલે આપણને સામે પૂછી તમે બરાબર છો ને ધ્યાન રાખજો થોડું હા હમણાં બધું બરાબર નથી વાતાવરણ એને બધા બીમાર લાગે કેમ પોતે બીમાર છે સમજો છો તમે હજી બીજું દ્રષ્ટાંત આપો એક રાત્રે કોઈ ધૂન ચાલતી હશે ને એક ભગત આખી રાત ધૂન કરી લાલચોળા આંખ લઈને નીકળ્યા ભગત તો બિચારા આખી રાત જાગેલા ધૂન કરી લે થાકેલા સુવા માટે જતા હતા ખરે રસ્તામાં બીજો માણસ મળ્યો એ પણ આવી રાત આખી રાત જાગીને કોઈ પાપી હશે આવ્યો હશે તો ભગતે પેલા પાપીને જોઈને પગે લાગ્યા કેમ પગે લાગ્યા એને એમ થયું કે આખી રાત ધૂન ચાલતી હતી ને એમાં ઘણા બધા ભક્તો હતા આ પણ ધૂનમાં આવ્યો હશે આખી રાત ધૂન કરી વંદનીય છે પગે લાગ્યો પણ પેલા માણસે થૂ કરીને ત્યાંથી નીકળી ગયો કેમ ભગતને પાપીમાં ભગત દેખાડો અને પાપીને ભગતમાં પણ પાપી દેખાડો વોટ ઇઝ સામે દેખાય છે એટલે ડોંગરેજી મહારાજ કહે સૃષ્ટિને સુધારવાની જરૂર નથી તમારાથી થાય તો દ્રષ્ટિને સુધારો તો સૃષ્ટિ તો સુધરેલી જ છે તમારાથી થાય તો દ્રષ્ટિને સુધારો મેં તો મારા જીવન ઉપર બહુ પ્રયોગ કર્યા છે દિવ્યભાવ મહિમા ગુણગ્રાહી દ્રષ્ટિ એટલી ઇફેક્ટિવ પૂર્ણ લાગે આપણે ભક્ત થઈએ તો બધા ભક્ત દેખાય આપણે આત્મારૂપ થઈએ તો બધા આત્મારૂપ દેખાય આપણે બ્રહ્મરૂપ થઈએ તો બધા બ્રહ્મરૂપ દેખાય આપણે મુક્ત થઈએ ત્યારે આપણને બધા મુક્ત લાગે આપણા ગુરુજી જ્યારે પણ ગમે ત્યાં કથા કરે ને મેં તો અનુભવ્યું છે આપ બોલવાની વાત એકલી નથી અનુભવું છે નાનામાં નાનો ભગવાનનો ભક્ત એમાં ગુરુજીને જે દિવ્ય ભાવ મેં જોયો છે નાના બાળકમાં જોયો છે એક નાના હરિભક્તમાં તમે વિચાર કોઈ જગ્યાએ કલ્પી ન શકો આપણને આટલો બધો પણ કારણ એ પોતે બ્રહ્મ સ્થિતિમાં છે એને બધા કેવા દેખાય બ્રહ્મરૂપ દેખાય એ પોતે મુક્ત છે એને બધા કેવા દેખાય મુક્ત દેખાય પેલો ભગત પાપીને પગે લાગે અને પાપી થું કરીને જતો શું પરોક્ષવાદી માણસ એને પ્રત્યક્ષવાદી ભૂતકાળ અને ભવિષ્યકાળની ચિંતામાં પડેલો માણસ એને વર્તમાનમાં જીવાડવાની ચિંતા જે અત્યારનું ભૌતિક વિજ્ઞાન વાત કરે છે એનો જ અર્થ પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંત અને પ્રત્યક્ષ આપણને મળી મૂર્તિ એમાં આપણને એમ થાય આ મારું કલ્યાણ કરનારા છે મહારાજ કે એને કલ્યાણ માટે કોઈ વાત સમજવાની બાકી નથી આજે સમજો લાખ વર્ષ કેડે સમજો એક વાર કેવાથી સમજો કે પછી બોલો થોડું લાખ વાર કેવાથી સમજો અભ્યાસ કરો આ ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી પરિવારમાં પણ ભક્તપણાનું મુક્તપણાનું દિવ્ય ભાવ તમે બધા ભગવાનના ભક્તો છો સાંસારિક હેત કલ્યાણ બગાડનાર છે પણ એ જ સંસારમાં ભગવાન પ્રધાન રાખીને કરેલું હેત કલ્યાણ સુધારનાર છે કેવી અદ્ભુત વાતો છે બોલો શ્રીજી મહારાજ આ સત્સંગમાં કેવી રીતે આવ્યા એની ઘણી બધી વાતો છે પણ આ સત્ય ઘટના વિચરણ કરતા કરતા મહારાજ પીપલાણા ગામમાં આવ્યા છે પીપલાણા ગામમાં નરસિંહ મહેતાના ઘરે ભિક્ષા માગવા ઊભા રહ્યા મેતાજી પૂજા કરે છે નરસિ મહેતા પૂજા કરે છે એનો નાનો દીકરો કલ્યાણજી બાર રમે છે નાનકડા બાલુડા બ્રહ્મચારીને જોઈ દીકરો રાજી થયો બોલો બ્રહ્મચારી કેમ પધાર્યા ભિક્ષા આપો કઈક ભગવાન સામેથી પધાર્યા હતા કાલે આપણે કથામાં સાંભળ્યું ને જેનો સાચો પ્રેમ હોય ને ભગવાન સામે ચાલીના ઘરે આવીને કંઈક માગી લેતા સામેથી માગ્યું પેલા દીકરાએ કહ્યું મારા બાપુજી પૂજા કરે છે થોડી વાર રાહ જો પછી આપીએ ત્યારે એમ એમ બોલ્યા બોલ્યા વિહારીલાલજી મહારાજે વિસ્તારથી આ વાત કરી છે અરે અમારે ઉતાવળ છે જે હોય લુખું સુખું આપી દો અમને અમારે તો ઘણા તીર્થો ફરવા છે ત્યારે એક નાના બાળકે કલ્યાણજી એનું નામ એને જે વાત કરી નીલકંઠવર્ણના હૃદયમાં આરપાર નીકળી ગઈ વિહારીલાલજી મહારાજે ખૂબ અદભુત પ્રસંગ લખ્યો છે આપણે ટૂંકમાં કલ્યાણજી બાળકે એમ કહ્યું અરે બટુકજી કેટલા તીર્થો કરશો કેટલા મંદિરો ફરશો તીર્થોમાં ફરવાથી મંદિરોમાં ફરવાથી કલ્યાણ નહીં થાય કલ્યાણનો ખપ હોય ને ત્યાં બાજુનું ગામ લોજ અને ત્યાં મુક્તાનંદ સ્વામી જેવા એકાંતિક સાધુ છે એ સાધુના સમાગમમાં જાઓ ત્યાં કલ્યાણ થશે નીલકંઠ વર્ણિ તો વિચારમાં પડી ગયા મોટા મઠાધીશો મોટા સંતો મોટા મહંતો કોઈ કલ્યાણની વાત નથી કરી એવી ઉત્તમ કલ્યાણની વાત એક નાનો બાળક કરે છે નક્કી આ બાળકે જે સંત ની વાત કરી છે ત્યાંથી જ આવ્યું હોય ને કુવામાં હોય તો જવેડામાં આવે ને ત્યાંથી આવ્યું છે એ સંત પાસે જવું છે પીપલાનાથી પછી મહારાજા આવ્યા છે લોજ મુક્તાનંદ સ્વામીનું મિલન થયું લોજમાં કાયમ માટે સ્થિર થયા લોજની ઘટના પણ સુખાનંદ સ્વામી મળ્યા સવારના પોરમાં અને સુખાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના મહિમાની વાત કરી સ્પર્શી ગઈ કે આ કળિયુગમાં આવા સાધુ જોયા નથી પોતે ગુરુના વખાણ કરે એટલું જ નહીં ગુરુભાઈના પણ આવી રીતે વખાણ કરી શકે સ્વીકાર કરી શકે નીલકંઠવર્ણિને આ વાત સ્પર્શી નીલકંઠવર્ણી લોજમાં આશ્રમમાં પધાર્યા અને પધાર્યા તે કાયમને માટે આ જ દિવસ સુધી આપણને મહારાજ મળ્યા બાકી જો ગુજરાતમાંથી બહાર નીકળી ગયા હોત ને કાશ્મીર પહોંચી ગયા હોત તો આપણા ભાગે કદાચ એ છું આખા સત્સંગનું તમે દર્શન કરો ઘનશ્યામ મહારાજ નાના હતા આપણે ઘનશ્યામ લીલામૃતની કથા સાંભળી મહારાજ પ્રગટ થયા ત્યારથી શ્રીજી મહારાજ ધામમાં જવાના થયા ત્યાં સુધીના એક એક ચરિત્રોને વાંચવામાં આવે એનું ચિંતન કરવામાં આવે એનો સાર એટલો જ છે આ સત્સંગ પ્રગટનો છે પ્રગટમાં દિવ્ય ભાવ નહીં આવે એટલે તો મહારાજ કે દેહ છોડીને ધામમાં જવું એમ નથી છતે દેહ ભગવાનના ધામને પામવાનું છે કેવી રીતે આ મહારાજ આ મુક્તો આ ભક્તો આ સંતો એમાં જ્યારે મુક્તોની ભાવના જાગે ને ત્યારે આપણને એમ થઈ જાય હું તો ધામમાં જ બેઠો છું માટે તમે નચિંત રહેજો કરવું તમારે કાંઈ નથી તમને મળી છે જે મૂર્તિ તે પર છે અક્ષર થકી સાધન કામ નથી લાગતા સાધન કરવાના છે પૂજા પાઠ ધર્મની એમ બધું કરવાનું છે પણ કેવળ એનાથી કલ્યાણ નથી એ બધા સાધને કરીને બુદ્ધિને શુદ્ધ કરવાની છે અને શુદ્ધ થયેલી બુદ્ધિ અરે ગોપાળાન સ્વામીની વાત કેટલી અદ્ભુત આવી તો તમે સાંભળી જ નહીં હોય ગોપાળનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે એક માણસ એના ઘરે ભેંસે પાડાને જન્મ આપ્યો હવે તમે સમજો જ છો પાડું હવે આને પાડું બહુ વાલું હવે કોને ક્યાં વાલ થાય તો વિવેક હોતો જ નથી પાડું વાલું બોલો અને સ્વામી એમ કહે કે એને એ પાડાને હાથમાં તેડી આખા ગામમાં બધાના ઘરે ફરે પાછો કે જુઓ અમારો નવો લાલો આવ્યો છે હે યશોદા કો લાલો ભયો બોલો આટલો પ્રેમ તો યશોદાની નહીં હોય નાના પાડાને લઈને તેડીને આખા ગામમાં ફરે આખા ગામમાં ઘરે ઘરે નવરા માણસ હશે આમ શાસ્ત્રોમાં આ વાત છે ઘણી જગ્યાએ સમજવા જેવી વાત છે તે ગોપાળાન સ્વામી કે એ પાડો તો દિવસે દિવસે મોટો થતો જાય પણ આનો અભ્યાસ દરરોજનો હતો ને મોટો થઈ ગયો તોય ઉપાડી શકે એ ડેઈલી એને ઉપાડીને પછી ફરવાનું એટલે આય મજબૂત થતો જાય ને એક્સરસાઇઝ કરે તો એમ સ્વામી એ વાત લખી આનો સાર સિદ્ધાંત પકડવા જેવો છે સ્વામી કે એવી રીતે સદરુચિનો અભ્યાસ કરવો સાધુની સાથે રહીને કેવો કયો અભ્યાસ કરવો કયો સાધુની સાથે રહીને સદરુચિનો અભ્યાસ કરવો જેમ પાડા સાથે રહીને ઉપાડવાનો અભ્યાસ કર્યો તો સિદ્ધ થયો એને સાધુની સાથે રહીને સદરુચિ સારી રુચિ કેળવો સારા વિચાર કેળવો સારું મન કેળવો સારી બુદ્ધિ કેળવો સદરુચિનો અભ્યાસ કરવો ગોપાલ સ્વામી વાતમાં લખે આવી રીતે સદરુચિનો અભ્યાસ કરતા કરતા સદવાસના વૃદ્ધિ પામે અને સદવાસના જ્યારે જીવને વૃદ્ધિ પામે ને ત્યારે અંતરમાં ટાઢુ 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 અક્ષરધામ જેવું વર્તે બોલો અક્ષરધામ દૂર પણ હાથે કરીને ઉભા કર્યા છે ને આપણે ભોંમાં ખોતરી ખોતરી ભાલા ઊભા કર્યા છે ને જૂના સમયમાં શું હતું ઘરમાં માકડ વધી જાય મનટું ભગત આ બધા દ્રષ્ટાંતો જૂના સમજાય ને અત્યારે ચોખવટ કરવી પડે એ માકડ ને જીવાત વધી જાય એટલે લોકો પછી સાફસુફ કરવાનું હતું નહીં એટલે પછી પેલું શું કહેવાય લીપી દે છાણ મારી દે એટલે છાણથી ચારે બાજુ લીપાઈ જાય એટલે જીવ જંતુ બધું અંદર દબાઈ જાય અને ઘર નીટ એન્ડ ક્લીન થઈ જાય નવું ચોખ્ખું થઈ જાય પણ નાના છોકરા હોય ભગત એ તો મચ્છર હોય ઉપાધિ માંડ માણ શાંત થઈ પણ ખોતરે એટલે પાછું શું થાય એને કહેવાય ભોમા ખોતરીને એમ આ મહારાજ મળ્યા આવા સંતો મળ્યા આવો સત્સંગ મળ્યો આ મહારાજે લીપી દીધું બધું કામ ક્રોધ લોભ મોહ મધ બધું લીપાઈ ગયું આ સત્સંગમાં આવી રીતે બેઠા રહીએ સદરુચિનો અભ્યાસ કરીએ સદવાસના વૃદ્ધિ કરીએ તો પણ આપણે શું કરીએ પાછી કથા સાંભળીએ કથા પૂરી થાય એટલે પછી ચાલો એકાદ ચેનલ જોઈ લઈએ જરાક હું આવે છે ઇન્ડિયામાં હું થયું હે પેલા દેશમાં હું થયું એક ચેનલ ખોલે એમાંથી પછી બીજી ખોલે એમાંથી પછી ત્રીજી ખોલે એમ ખોલતા ખોલતા અઢી વાગી જાય નથી થતું એવું કરવાનું રહી જાય ન કરવાનું થઈ જાય ખોતરીને ઉભા કરીએ છીએ આપણે એટલા માટે શ્રીજી મહારાજ કહે છે બુદ્ધિનું ફળ જેટલું છે પ્રગટની ઓળખાણ કરો બુદ્ધિનું બુદ્ધિથી કરવા જેવું જેટલું છે આપણને જે મળ્યા છે સંતો આપણને મળ્યા છે ભક્તો આપણને મળ્યા છે જે મહારાજ એમાં પ્રગટ ભાવ એમાં દિવ્ય ભાવ એમાં મુક્ત ભાવ કેળવીએ અદ્ભુત વાતો છે આપણો જીવ તે દેવ થયો છે રાજા પણ થયો છે આવા અનંત બ્રહ્માંડોમાં બ્રહ્માંડોના સુખોને ભોગવી ભોગવીને પણ હજી ભૂખ્યો જ રહ્યો છે વાસનાનો અંત આવે એમ છે જ નહીં જીવે પોતાની અપાર બુદ્ધિને ચારે બાજુ દોડાવેલી છે મણિજડિત કાંચનના મહેલ પણ બનાવી ચૂક્યો છે જીવે અનંત સ્ત્રીઓને ભોગવી છે અનંત પ્રકારના બધા રસોને અનુભવી ચૂક્યો છે છતાં આ જીવને અત્યાર સુધી ભોગોથી શાંતિ નથી મળી જીવે આ રીતે અનંત જન્મ વ્યર્થ કરી નાખ્યા છે જમપુરીમાં અપાર સહન કર્યું છે કરોડો જન્મ વીતી ગયા છે તેનો કહે પાર આવતો નથી તે પ્રમાણે જીવે લખ ચોરાશીના દુઃખ પણ ઘણા સહન કર્યા છે તેનો કહેતા કહેતા પાર આવે તેમ નથી આ સત્સંગ સિવાય સંતનો જોગ થઈ શકે નહીં આ સંતો મળે તો જ ભવરોગ ટળે સંતો મુમુક્ષુ જીવના હાથને ભગવાનના હાથમાં આપે છે કેટલી અદભૂત કડી આપણા ગુરુજીએ બધા સંતોને યાદ કરાવી છે તમે બધા યાદ કરજો સંત દેવત હરે હાથ મે હાથા દિન માથા સંત કહે સોઈ કરના પાપ બુદ્ધિ કો સંગ પર હરના સંત દેવત હરે હાથ હાથા ને હાથને ભગવાનના હાથમાં સાધુ આપે છે કયા મુખ દિન હો ચરણ મે ના મે માથા દિન થાય સાધુની આગળ દાસ થાય સાધુની આગળ નિષ્કપટ થાય સાધુની આગળ સમર્પિત થાય એટલું જ નહીં ખાલી હાથ જોડવાથી નહીં સંત કહે કહે તે પછી સાધુ એમ કરવા લાગે હજી આગળ પાપ બુદ્ધિ કો કોંગપ કપટ છોડી દે પાપ બુદ્ધિ એટલે કપટ છોડે આવું કરે ત્યારે એ સાધુ એના હાથને ભગવાનના હાથમાં સોંપે છે ઋતુના ફળ ઋતુમાં તત્કાળ આવે છે અને મળે છે પણ ઋતુ વીતી જાય પછી ફળ ન મળે તેમ જો પોતાના હૃદયમાં તપાસીને જોવામાં આવે તો તેનો યથાર્થ પ્રકાશ થાય તેનું યથાર્થ જ્ઞાન થાય એટલે કે દરેક વસ્તુ સમયે જ મળે છે સામે છે આપણે ત્યાં નથી માતા પિતા જીવતા એ પાણીનો ગ્લાસ પાવા આપ્યો ન હોય અને ધામમાં જાય પછી મોટી મોટી વાતો કરે કે જીવ તો એક ગ્લાસ પાણી આપ્યું હોત તો વાત સાચી છે પરોક્ષવાદી છે ઋતુના ફળ ઋતુમાં જ મળે પછી ન મળે એમ સામે વ્યક્તિ છે એને સેવી રાજી કરી લો એમાં જ મળ પ્રાપ્તિ છે પછી સમય જતો રહ્યો તક જતી રહી પછી કઈ મળવાનું નથી સહજાનંદ સ્વામીએ પોતાના મુખથી વાત કહી હતી તેને સાક્ષાત મોક્ષ થાય એટલા માટે લખી છે જોયું સ્વામી નોંધ આવી વાતને સાંભળીને પોતાના ચિત્તમાં ધારી લે તેને શ્રીહરી તુરંત દર્શન આપે છે તેમાં વાર લાગતી નથી અને ત્યાં મેઘ પરમાં શ્રીહરિની મૂર્તિના જે દર્શન કરતા તે અનંત લોકોને સમાધિ થતી અનંત સૂર્ય ઉગ્યા હોય એવો પ્રકાશ દેખાતો લો સમાધિમાં સમાધિમાં લોકોને મહારાજના દર્શન ભાવથી કરતા સમાધિ થતી આજે ઉત્તરાયણનો દિવસ ઇન્ડિયામાં તો શરૂ થઈ ગયો ને ચૌદ તારીખ મકર સંક્રાંતિ સૂર્ય મકર રાશિમાં જાય છે આજનો દિવસ એટલે સૂર્ય પૂજાનો દિવસ પતંગ તમે જે બોલો છો ને એ શબ્દ સંસ્કૃત છે સૂર્યનું સંસ્કૃતમાં એક નામ છે પતંગ કોઈને ખબર નથી હોતી હવે તો પતંગ એટલે બધાને એક જ વસ્તુ દેખાય કઈ પચીસ વર્ષ પહેલા કોઈને કહ્યું એપલ તો બધાને એક જ ખબર હતી શું ખાવાનું એપલ પણ હવે કન્ફ્યુઝ થાય મને લાગે બીજા પચીસ વર્ષ પછી પેલું એપલ તો નીકળી જ જવાનું માર્કેટમાંથી એક જ એપલ દેખાશે કયું આવું છે ખરેખર પતંગ એટલે શું સૂર્ય તરફની ગતિ ઉર્ધ્વ ગતિ છે ને ઉપર ચડાવો છો ને તમે વચનામૃતમાં મહારાજે પતંગને યાદ કર્યો ઉત્તરાયણની બે વાતો આપણે સાંભળી લઈએ મહારાજ એમ કહે છે પતંગને ચગાવનારો જેવી રીતે દોરીથી પતંગને ચગાવે છે ઉપર લઈ જાય નીચે લઈ જાય દૂર કરે નજીક કરે એવી રીતે વૃત્તિરૂપી દોરીથી મૂર્તિરૂપી પતંગને ભગવાનનો ભક્ત દૂર લઈ જાય નજીક લાવે નાસિકાના અગ્ર ભાગમાં લાવે ધકુટીના મધ્યમાં લાવે સામે પણ લઈ જાય કોઈની સાથે વાત કરતો હોય એમાં મહારાજ છે એમની પતંગની વાત શ્રીજી મહારાજે યાદ કરી અને મૂર્તિને કેવી સરસ જોડી દીધી અને વાત બહુ સાચી છે પતંગ આકાશમાં ત્યાં સુધી જ ઉડે દોરી જોડાયેલી હોય કપાઈ જાય તો એમાં આપણી વૃત્તિ અખંડિત છે ત્યાં સુધી જ આપણને ભગવાન યાદ આવે વૃત્તિ ખંડિત થાય તો ભગવાન ભૂલાય આજનો ઉત્તરાયણનો દિવસ ખૂબ સરસ હમણાં તો દરરોજ ઉત્તરાયણના મેસેજ આવે ઉત્તરાયણનું જ વાંચવાનું થાય બહુ સરસ એક નાની વાત મને ગમી કે પતંગ કાપવામાં અને ચગાવવામાં તમને કોઈ કહ્યું પતંગ કાપવા જેવા કયા છે ને ચગાવવા જેવા આટલા પતંગ ચગાવા જેવા છે એ ઉપર ચડાવવા જેવા છે વધારવા જેવા છે દયા કરુણા સહકાર સંપ અને પ્રેમ આ પ્રેમનો પતંગ જો કોઈ ચડાવે તો કામ થઈ જાય ને નફરતનો પેજ કાપી નાખે કામ થઈ જાય ને જે કાપવાનું છે કાપતા નથી અને નથી કાપવાનું એ આપણે કાપીએ છીએ આપણા દરેક ઉત્સવો આધ્યાત્મિક હતા મુહૂર્તની દ્રષ્ટિએ સારામાં સારો સમય એટલે ઉત્તરાયણનો સંક્રાંતિનો સમય છે મહિના મહિના સુધી સુધી હતા ચાતુર્માસથી શરૂ થયા છ મહિના સુધી દક્ષિણાયન સૂર્ય હતો દક્ષિણમાં સૂર્યની ગતિ હતી વિજ્ઞાને આ વાત પુરવાર કરી ચૂકી છે બહુ જાજી નથી કેતો ટૂંકમાં તમને કહું છું દક્ષિણ દિશામાં ચાલનારો સૂર્ય આજથી ઉત્તરાયણ ઉત્તર દિશા તરફ ચાલતો એટલે ચાલવું ઉત્તરની દિશા ઉત્તરાયણ ઉત્તર તરફ ચાલતો થાય એટલા માટે ઉત્તરનો એક અર્થ શ્રેષ્ઠ ભગવાનનો માર્ગ એટલા માટે આ પતંગ ઉપર ચડાવવાનો રિવાજ છે એક પ્રતિક છે કે આજે અમારું જીવન અમે ઉર્ધ્વગામી બનાવશું ભગવાન સન્મુખ કરીશું પિતામાં ભીષ્મય દેહ છોડ્યો આ સંક્રાંતિના સારામાં સારા સમયમાં લોકો દાન ધર્માદો કરે પુણ્યનું કામ કરે જે પોતાની શ્રદ્ધા શક્તિથી થાય સંકલ્પ કરે ઘણા બધા હરિભક્તોના ફોન આવે છે કે સ્વામી અમે કાલે નહીં આવી શકીએ તો પછી શનિવારે આવીએ ત્યારે સેવા લઈએ ચાલે સંકલ્પ તમે કાલે કરી દેજો પછી તમારી શક્તિ હોય ત્યારે લઈ આવીએ ઉત્તરાયણનો જે દિવસ છે એ દિવસનો મહિમા છે મોટો પછી આપણે હા અહીંયા અમેરિકામાં તો શનિવારે ઉત્તરાયણ કરવાના જ છીએ અમે સંતો જોડીને આવવાના છીએ તમારો આ દાન અમે જોડીમાં સ્વીકારવાના છીએ એ આપણે કરીએ છીએ પણ સમયમાં કરેલું કહેવાય છે ને ટાણું ન મળે નાણું ફરીવાર મળશે સમય છે પવિત્ર પુણ્યકાળ છે શ્રીજી મહારાજે પોતે ઉત્તરાયણના દિવસે દાન આપ્યું છે એવા રિવાજો છે શાસ્ત્રોમાં કથાઓ છે મહારાજ પોતે પણ આપતા માટે આપણે ઉત્તરાયણનો દિવસ છે ખાલી પતંગ ચગાવીએ ખાલી ઊંધિયુંને જલેબી ભેગા થઈને ખાઈ લે ઇન્ડિયામાં તો કેટલા રિવાજની સાથે કુરિવાજો વધી જાય છે ઉત્સવને ભ્રષ્ટ કરી નાખ્યા બગાડી નાખ્યા આપણા માણસોએ આની ગરીમાં આનો જે મહિમા હતો એ ખલાસ કરી નાખ્યો સંક્રાંતિનો સારામાં સારો પુણ્યકાળ આપનાર અક્ષય ફળ આપનાર એવું આપણા શાસ્ત્રમાં લખ્યું તો આવતીકાલે કંઈક સારો સંકલ્પ ભગવાન માટે સત્સંગ માટે સમાજ માટે સેવા માટે આપણે કરીએ પછી તમે શનિવારે જ્યારે આવો ત્યારે તમે મંદિરમાં લાવો તમારી સેવા પહોંચાડો એ જુદી વસ્તુ છે શનિવારે આપણે દર વખતે કરીએ છીએ એમ કરવાના છીએ પીવડા મહારાજ જોડી લેશે સંતો જોડી લેશે અને તમારી પાસે મેં જોડીને આવશું ઇન્ડિયામાં તો ઉત્તરાયણના દિવસે જ મેં જોડીને નીકળીએ અહીંયા તો કાલ નીકળે કોઈ મળે નહીં પાછા ચગાવવા જેવા પતંગ છે દાન છે ધર્માદો છે સેવા છે પ્રેમ છે સંપ છે આ કરવા જેવા કામ છે હવે કાપવાના પતંગ કયા છે એવો દેખાય તો કાપી જ નાખવો અહંકારનો પતંગ મોહનો પતંગ લોભનો પતંગ કામનો પતંગ ક્રોધનો પતંગ આ બધા પતંગ કાપવા જેવા છે સૂર્યની ગતિનો દિવસ સૂર્ય એટલે પતંગ આપણા શાસ્ત્રોમાં સૂર્યની ગતિથી ઉજવાતો ઉત્સવ એટલે ઉત્તરાયણનો ઉત્સવ સૂર્ય તરફ આગળ વધવાનો ભગવાન તરફ આગળ વધવાનો પ્રકાશ તરફ આગળ વધવાનો ઉત્સવ એટલે ઉત્તરાયણનો ઉત્સવ આજના દિવસે મહારાજે આ દેવ દિવાળીના પવિત્ર દિવસે મહારાજ કરી કલ્યાણની મોક્ષની પ્રગટ સમજાવે છે સમાધિમાં ગયેલા મનુષ્યોને હૃદયમાં પ્રકાશ દેખાણો સૂર્ય સમાન એ શીતળ હતો સમાધિમાં ગયેલા મનુષ્યના શરીરમાં પ્રાણ રહેતા નહીં નિર્જીવ જણાતા શરીરોને એકના એક ઉપર એમને ઉપરા ઉપરી ખડકી મુકતા હતા એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રાંબુ સાગરના તૃતીય પુરમાં મેઘપુરમાં દેવ દિવાળીનો ઉત્સવ કર્યો તથા શ્રીહરિનો અપાર મહિમા કહ્યો તથા અમોઘ ઐશ્વર્ય દર્શન કરાવ્યું એ નામે પાંત્રીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની